ભારતીય મૂળના લોકો આ વિશે ઘણું જાણતા હશે, હું તેમના ઐતિહાસિક પાસાઓમાં નથી જવાનો, પણ એક રાજા હતા, છત્રપતિ શિવાજી મહારાજ. શિવાજી એક મહાન રાજા અથવા સમ્રાટ હતા, જેમણે એમના સમયથી આજ સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં સન્માન મેળવ્યું છે. તેમના વહીવટ માટે, તેમની વીરતા માટે, તેમની હિંમત માટે તેઓ ત્યારના સમયમાં જે વ્યૂહરચના સાથે લડ્યા, ખૂબ જ સન્માનિત, ખાસ કરીને મહારાષ્ટ્રના લોકો દ્વારા. તો શિવાજી, તેમણે રાજ્યનું જે રીતે સંચાલન કર્યું તેના લીધે આજે પણ સુસંગત છે. તેઓએ ખૂબ જ બોધપૂર્વક અને વિકસિત રીતે સંચાલન કર્યું. લોકો તેમના વહીવટી સંચાલન વિશે બહુ ઓછું જાણે છે. સામાન્ય રીતે તેઓ બસ તેમની યુદ્ધ નીતિઓ વિશે જાણે છે, જેને વખાણવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની વસ્તુ હતી તેમનું વહીવટી સંચાલન. તેમના રાજ્યનું તેમણે ખૂબ જ ઉન્નત રીતે સંચાલન કર્યું હતું. તો તેમના એક ગુરુ હતા, જેમનું નામ હતું રામદાસ. એક દિવસ શિવાજી તેમના મહેલની બાલ્કનીમાં ઊભા હતા. તેમણે જોયું કે તેમના ગુરુ ભિક્ષાપાત્ર લઈને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગી રહ્યા હતા. તેમણે વિચાર્યું કે મારા ગુરુ શેરીમાં ભિક્ષા કેમ માંગી રહ્યા છે? મારા ગુરુ શેરીમાં ભિક્ષા માંગતા હોય તે ન ચાલે, તેઓ તો. પછી તેમણે બાલાજીને બોલાવ્યા, જેઓ તેમના સહાયક હતા. એક ચિઠ્ઠી લખી અને તેમને કહ્યું કે આ ગુરુના ચરણોમાં મૂકી દો. તો તેઓ ગયા અને આ ચિઠ્ઠી ગુરુના ચરણોમાં રાખી. તેમણે તે ઉપાડી અને વાંચી અને રામદાસ હસ્યા. એના પછીના દિવસે તેઓ મહેલમાં આવ્યા અને તેઓએ કહ્યું, આ ચિઠ્ઠીમાં શિવાજીએ લખેલું કે હું મારું આખું રાજ્ય તમારા ચરણોમાં સમર્પિત કરું છું. તમે આ રાજ્ય સાથે અને મારી સાથે જે ઈચ્છો તે કરી શકો છો. તો રામદાસે કહ્યું, હવે જ્યારે તે તારું રાજ્ય ત્યજી દીધું છે અને મને આપી દીધું છે, તો હવે તારો શું કરવાનો વિચાર છે? તો શિવાજીએ કહ્યું, સદગુરુજી, જેમ તમે કહો, તમે મારા સદગુરુ છો, જે કંઈ પણ તમે કહો તે હું કરીશ, અને હું બસ તમારી નજીક રહેવા માંગુ છું અને તમારી સેવા કરવા માંગુ છું, હું બસ તે જ કરવા માંગુ છું. પછી તેમની પાસે, રામદાસ પાસે એક વધારાનું ભિક્ષાપાત્ર હતું. તેમણે કહ્યું, હા, લઈ લે. અને બંને શેરીમાં ભિક્ષા માંગવા નીકળ્યા, સમ્રાટ અને ગુરુ. લોકો જ્યારે ગુરુ તેમના ઘરે આવતા તો તેઓ વિચારતા કે તે બસ કોઈ ભિખારી છે અને થોડું ઘણું આપતા. હવે જ્યારે સમ્રાટ આવ્યા છે, ખૂબ સન્માન સાથે તેઓએ જે કંઈ પણ તેઓ આપી શક્યા તે આપ્યું. હવે અત્યારે જ એવું છે કે ઘરે કોઈ ભિખારી આવે તો લોકો રાંધેલો ખોરાક, વધેલો ખોરાક અને બધા પ્રકારની વસ્તુઓ આપે છે. પરંતુ આ સંસ્કૃતિમાં ભૂતકાળમાં ક્યારે એવું કરવામાં આવતું ન હતું. તેઓ બસ સામગ્રી આપતા, જેમ કે ચોખા, દાળ અને એવું બધું. તો તેઓએ તેમનું ભોજન રાંધીને ખાવાનું રહેતું. તો તેમણે ભિક્ષા માંગવાનું પૂરું કર્યું. પછી તેઓ નદી પાસે ગયા અને ગુરુએ થોડું ભોજન તૈયાર કર્યું. તે દિવસે જે કંઈ પણ સામગ્રી મળેલી તેમાંથી એક સાદું ભોજન અને તેમના જમ્યા પછી જે કંઈ વધ્યું હતું તે રાજા શિવાજી, જેઓ હવે એક રાજા નથી, તેમણે ખાધું. પછી તેઓ એક ઝાડ નીચે બેઠા હતા અને શિવાજીએ એક સ્મિત સાથે કહ્યું, હવે જ્યારે તમે આ 24 કલાકમાં મને એક ભિખારી બનાવી દીધો છે, તો હવે તમે મારી સાથે બીજું શું કરવા માંગો છો? તો રામદાસે કહ્યું, તેને ઘેરો કહે છે, જેનો મતલબ છે એક કેસરી કપડાનો ટુકડો. તેમણે તેમનું કેસરી કપડું, જે તેમના શરીર પર હતું, તેમણે કાઢીને તે કેસરી કપડું આપ્યું અને કહ્યું,
આને તારા ધ્વજ તરીકે વાપર અને પાછું જઈને દેશનું શાસન સંભાળ. પરંતુ યાદ રાખજે, આ તારું રાજ્ય નથી. જો તને ખબર હશે કે આ તારું નથી, તારી માલિકીનું નથી, તો તું લોકો માટે તારાથી શક્ય તેટલું સારું કરીશ, તે રીતે તારે રાજ કરવાનું છે. તો શિવાજીએ હંમેશા કેસરી કપડાં અથવા કેસરી ધ્વજનો તેમની પતાકા તરીકે ઉપયોગ કર્યો અને તેમણે તેમના રાજ્યનો વહીવટ શક્ય તેટલી સારી રીતે સંભાળ્યો. હું તમને આ વાર્તા એટલા માટે કહી રહ્યો છું કે શિવાજીનું કદ ખૂબ વધ્યું. આ દેશના લોકોના મન અને હૃદય પર તેઓ રાજ કરે છે, કેમ કે તેઓ શાલીનતાપૂર્વક જીવ્યા, તેઓ ઘણી લડાઈઓ લડ્યા, પણ પૂરેપૂરા સંતુલિત રીતે. ક્યારેય ગુસ્સામાં નહીં, ક્યારેય રોષમાં નહીં, ક્યારેય તેવી કોઈ વસ્તુમાં ખોવાઈને ગયા, બસ જે જરૂરી હતું તે કરતા રહ્યા. કૃપા તમને મળી શકે તેમાંનું સૌથી મોટું સશક્તિકરણ છે. એકવાર કૃપા તમારા જીવનમાં પ્રવેશ કરે, પછી દરેક નાની મોટી વસ્તુ આમ જ થઈ જાય છે. હું કૃપા પ્રત્યે કઈ રીતે ઉપલબ્ધ બનું? કૃપાનો મતલબ એવો નથી કે તે ક્યાંકથી કોઈ એક દિશામાંથી આવી રહી છે. જેમ ગુરુત્વાકર્ષણ છે તેમ કૃપા છે, પરંતુ એક ઘણા મોટા પરિમાણમાં. કેમ કે ગુરુત્વાકર્ષણ અમુક અંતર સુધી જ કામ કરે છે, પણ કૃપા એ સૃષ્ટિનો પાયો છે. પણ તમે તેના માટે ઉપલબ્ધ નહીં હોવ જો તમારી આસપાસ તમારી વ્યક્તિત્વની મજબૂત દિવાલો હશે. જો તમે અનાસક્ત બનશો તો તમારી આસપાસની દિવાલો ધીમે ધીમે વિલીન થઈ જશે. હવે તે કૃપા આવશે. તમારા મનનું બધું જ કૃપા ઉત્પન્ન કરે છે.